હેલો ફ્રેન્ડ્સ બી સેમ ટુ સીસી ફોરના આન્સર કેના વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બી સેમ ટુ હમણાં જ પરીક્ષા ગઈ એના સીસી ફોરની આન્સર કેની વાત કરીશું એમસીક્યુના આન્સરની ચર્ચા અહીં કરીશું એક્ઝામ સીસી ફોર સ્કૂલ પોલિસીસ એન્ડ એડમિનિસ્ટ્રેશન્સ શિક્ષણની નીતિઓ અને વહીવટ એના વિશે ચર્ચા કરવાના છીએ ક્વેશ્ચન નંબર વન હું આન્સર જ બોલીશ આમ તો આન્સર કેમાં આન્સર દર્શાવેલા છે હાઇલાઇટ કરેલ છે સામે એ વગેરે પણ લખેલ છે પ્રશ્ન નંબર એક રાષ્ટ્રના ભાવિનું નિર્માણ તેની શાળાઓના વર્ગખંડોમાં ઘડાય છે આ વિધાન કોણે આપ્યું એનો આન્સર આવશે કોઠારી કમિશન યાની કે એ બીજો નિમ્નમાં વ્યવસ્થાપન કોની કરોડ રજૂ છે સંગઠનની યાની કે સી ત્રીજું શૈક્ષણિક વ્યવસ્થાપન એ કઈ પ્રક્રિયાનો હાર્દ છે તો એનો આન્સર પણ સી આવશે સંસ્થાકીય ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર શૈક્ષણિક વ્યવસ્થાપનમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે એમાં ચાર આન્સર આપેલા છે એમાં એ જવાબ આવશે એ સમયપત્રક તાસ ફાળવણી દૈનિક હાજરીપત્રક પાંચમો ક્વેશ્ચન નીચેનામાંથી કોણ સંસ્થાનો આધાર સ્તંભ છે તો એમાં આવશે આન્સર બી સ્ટાફ પ્રશ્ન નંબર છ વ્યવસ્થાપન શબ્દ સૌપ્રથમ કયા દેશમાં પ્રચલિત થયો હતો આનો આન્સર આવશે બી અમેરિકા પ્રશ્ન નંબર સાત સેના દ્વારા સંસ્થાને ગતિશીલ રાખી શકાય છે એનો આન્સર આવશે પ્રબંધ એ પ્રબંધ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ વ્યવસ્થાપન મનુષ્યનો વિકાસ છે વસ્તુઓનું નિદર્શન નથી આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપેલ છે લોરેન્સ એપલ એમાં એટલ લખેલ છે પણ હકીકતે લોરેન્સ એપલ યાની કે સી આન્સર આવશે એનો આન્સર આવશે સી ત્યાર પછી નવમો પ્રશ્ન શાળા પ્રબંધ તરીકે આચાર્યનું કાર્ય શું છે એનો આન્સર આવશે માળખાકીય વ્યવસ્થા તંત્ર માળખાકીય વ્યવસ્થા તંત્ર યાની કે એ પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થીઓની શક્તિઓનો મહત્તમ વિકાસ કરવો એ શાળા વ્યવસ્થાપનનું શું છે તો એનો આન્સર આવશે હેતુ બી ત્યાર પછી પ્રશ્ન અગિયાર જેમાં માધ્યમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારવા અંગેની વિગતો કઈ રાષ્ટ્રીય નીતિમાં દર્શાવવામાં આવી છે તો એનો આન્સર આવશે ઓગણીસો છ્યાસી યાની કે બી પ્રશ્ન બાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બંધારણની કઈ કલમમાં શિક્ષણની વિશિષ્ટ તકોની જોગવાઈ કરવામાં આવી છે એનો આન્સર આવશે સી કલમ છેતાલીસ પ્રશ્ન તેર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો અનુસાર મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયા મૂલ્યાંકનને મહત્વપૂર્ણ બનાવવામાં આવ્યું છે એમાં ચાર આન્સર આપેલ છે એનો આન્સર સાચો આન્સર આવશે એ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ આચાર્ય દ્વારા કાર્ય સોંપણી કરતી વખતે કોઈ બાબતની કાળજી રાખવી જોઈએ ઉત્તર છે એ શિક્ષક યોગ્યતા પ્રશ્ન નંબર પંદર પૂરું નામ જણાવો ટી એટી પૂરું નામ જણાવો એનો ઉત્તર આવશે એ શિક્ષક અભિરુચિ કસોટી પ્રશ્ન નંબર સોળ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક અથવા આચાર્ય થવા માટે લેવાતી ટાટમાં મેળવેલ ગુણનું ભરતી પ્રક્રિયામાં કેટલું ભારાંકન છે આચાર્ય માટેની પ્રક ભરતીની વાત છે એટલે કે એચ ટાટ તો એનો ઉત્તર છે સી પચાસ ટકા ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર આચાર્યની જવાબદારીઓમાં સહાયરૂપ થઈ તેમનો કાર્ય બોજ હળવો કરવાના હેતુથી ગ્રાન્ટ ઇન કોડમાં નીચેનામાંથી કોની જોગવાઈ કરવામાં આવી છે એનો આન્સર છે બી નિરીક્ષક પ્રશ્ન અઢાર નિરીક્ષણનો હેતુ વર્ગ શિક્ષણ સુધારણાનો છે આ વ્યાખ્યા કોણે આપી છે એનો ઉત્તર છે ડી બર્ટન પ્રશ્ન નંબર ઓગણીસ કયા પંચે નિરીક્ષણને શિક્ષણ સુધારણાની કરોડ રજૂ કહી છે ઉત્તર છે કોઠારી શિક્ષણ પંચ યાને કે ડી પ્રશ્ન નંબર વીસ શાળા નિરીક્ષકની લાયકાત કઈ હોવી જોઈએ એનો ઉત્તર છે એ સોરી એનો ઉત્તર છે બી અને સી બી એટલે બી એડ એમાં બી એડ છે અને સીમાં પાંચ વર્ષનો શિક્ષકનો અનુભવ એટલે બી અને સી બંને એટલે કે ડી એનો ઉત્તર આવશે ત્યાર પછી પ્રશ્ન એકવીસ રાષ્ટ્ર કક્ષાએ શિક્ષણનું સફળ સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય બી ત્યાર પછી જીસીઆરટી નું પૂર્ણ નામ જણાવો પ્રશ્ન નંબર બાવીસ એમાં આવશે એ ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ માં ડાયટની શરૂઆત કઈ સાલમાં થઈ ઉત્તર છે ઈસવીસન ઓગણીસો પંચાણું માં અને સી ચોવીસ નંબર એનસીઆરટીનું વડુ મથક ક્યાં આવેલું છે તો એનો આન્સર છે દિલ્હી એટલે કે સી ત્યાર પછી પ્રશ્ન નંબર પચીસ ટી નું પૂર્ણ નામ જણાવો એનો ઉત્તર છે એ ટીચિંગ લર્નિંગ મટીરિયલ ટીચિંગ લર્નિંગ મટીરિયલ ત્યાર પછી પ્રશ્ન નંબર છવ્વીસ એસએસએનું પૂરું નામ જણાવો એનો ઉત્તર છે સર્વ શિક્ષા અભિયાન સર્વ શિક્ષા અભિયાન સોરી અહીંયા એસોસિએશન થઈ ગયું છે પણ ઉત્તર આવશે સર્વ શિક્ષા અભિયાન પ્રશ્ન નંબર સત્યાવીસ સીએ એસીનું કાર્યાલય ક્યાં આવેલું છે ઉત્તર છે વડોદરા ઉત્તર છે વડોદરા અઠ્યાવીસ શાળા પ્રવેશોત્સવનું આયોજન કઈ સંસ્થા કરે છે શાળા પ્રવેશોત્સવનું આયોજન કઈ સંસ્થા કરે છે ઉત્તર છે ડીપીઇ પી કે ડી પ્રશ્ન નંબર ઓગણત્રીસ શિક્ષણના વિવિધ પાસાઓ પર સંશોધન કરવા માટે કઈ સંસ્થા આગળ પડતી છે તો એનો ઉત્તર છે ડી સી એ એસ ઇ એનો સાચો ઉત્તર છે ત્યાર પછી યુનિવર્સિટીને એડવાન્સ સ્ટડી માટે માર્ગદર્શનની ભૂમિકા કઈ સંસ્થા પૂરી પાડે છે એનો ઉત્તર પણ આવશે બી સી એ એસ ઇ પ્રશ્ન નંબર એકત્રીસ ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારાની જોગવાઈઓ મુજબ પ્રકરણ એકમાં ટૂંકી સંજ્ઞાઓ અને વ્યાખ્યાઓની સંખ્યા કેટલી છે સાચું ઉત્તર છે એ ઓગણીસ પ્રશ્ન બત્રીસ ગુજરાત માધ્યમિક શિક્ષણ ધારો અમલમાં આવ્યા બાદ કઈ સાલમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ ટ્રિબ્યુનલની રચના થઈ એનો ઉત્તર છે સી ઓગણીસો ચીમોતેર નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ કોઈ પણ કર્મચારી શાળાના આચાર્યની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય ગેરહાજર રહી શકશે નહીં ગુજરાત માધ્યમિક શિક્ષણ ધારા મુજબ આ નિયમ એનો ઉત્તર છે બે સાચો છે પ્રશ્ન નંબર ચોત્રીસ સોરી દરેક સ્કૂલ બોર્ડે ખાલી જગ્યાથી વધારે નહીં અને ખાલી જગ્યાથી ઓછા નહીં એટલા સભ્યોનું બનશે એનો ઉત્તર આવશે સોળ બાર સોળથી વધારે નહીં અને બારથી ઓછા નહીં એટલે કે ડી પ્રશ્ન નંબર પાંત્રીસ પૂરા પગારની પ્રસૂતિની રજા સમગ્ર નોકરી દરમિયાન કેટલી વખત મંજૂર કરવામાં આવશે તો એનો ઉત્તર છે બે વખત અને બી ત્યારબાદ પ્રશ્ન નંબર છત્રીસ પ્રશ્ન નંબર છત્રીસ પ્રાથમિક શિક્ષણમાં ધારા મુજબ કઈ કલમ હેઠળ ટ્રિબ્યુનલની જોગવાઈ છે એનો ઉત્તર છે કલમ ચાલીસ છ યાને કે ડી સાડત્રીસ નંબર જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લામાં આવેલી તમામ માધ્યમિક શાળાઓનું નિરીક્ષણ નિદે નિર્દેશન ઉપરાંત ખાલી જગ્યા જેટલી શિક્ષણ સંચાલિત પ્રાથમિક શાળાઓનું અધિક્ષણ યાને કે ઇન્સ્પેક્શન કરે છે એનો ઉત્તર આવશે દસ ટકા પ્રશ્ન નંબર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી જાહેર પરીક્ષાઓ અંગેની વ્યવસ્થા અને સંચાલનમાં સહાયરૂપ કામગીરી કોણ કરે છે એનો સાચો ઉત્તર છે સી જિલ્લા શિક્ષણ અધિકારી ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણચાલીસ હોદ્દાની રૂએ કોણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય હોય છે સાચો ઉત્તર છે એ ઉચ્ચ શિક્ષણ કમિશનર પ્રશ્ન નંબર ચાલીસ નક્કી થયેલી શિક્ષણ નીતિઓનું અમલીકરણ ખાલી જગ્યા કચેરીએ કરાવવાનું હોય છે એનો સાચો ઉત્તર છે બી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી યાની કે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ કરાવવાનું હોય છે મિત્રો આ એમસીક્યુ આન્સર કે આપવાનો હેતુ આ આવા એમ સીક્યુ અધર એક્ઝામમાં પણ પૂછાય છે ટાટ ટેટ એચ ટાટ નેટ સેટ વગેરે બી એમએડ વગેરે અધર એક્ઝામની અંદર પણ આના ક્વેશ્ચન આવે છે એટલા માટે આ આન્સર કી આપને ખૂબ ઉપયોગી થશે એવી હું આશા રાખું છું આપનો સહકાર નિસ્દીન મળી રહે છે એવો જ મળી રહે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરશો અને એના માટે થેન્ક યુ ધન્યવાદ ઓલ ધ બેસ્ટ